विद्यार्थी मित्रों अपने आना अपना एक पहला लेक्चर के अंदर प्रतिचार और प्रतिकार में थोड़ी समझ मिली। प्रतिचार એટલે सहकार आपको बाह्य पर्यावरण के अंदर तथा कोई पर फेरफार के कारण वनस्पति के प्राणी ना देह में बाह्य परिबल सामे प्रतिचार दाखवो एटले के सहकार आपवानी क्रिया अने ए सहकार जुदा जुदा अंगों द्वारा रिएक्शन सहकार मतलब रिएक्शन प्रतिचार जुदा जुदा अंगों द्वारा केवी रीते आपवामां आवे छे એની સમજ આજે થોડી મેળવી છે। આ બધી ક્રિયા પાછળ પ્રાણીઓની અંદર કરતા તો વાત કરીએ અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર જોવા મળે છે। વનસ્પતિમાં માત્ર અંતઃસ્ત્રાવી તંત્ર છે, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્ર સાથે ચેતાતંત્ર હોય, ચેતાતંત્રનું પ્રાથમિક ઘટક ચેતાકોષ। ગઈ વખતે આપણા લેક્ચરમાં આપણે ચેતાકોષની રચના ભલે જ કોષમાં નથી છતાં પણ મેં તમને એની થોડીક રચના બતાવેલી કે ભાઈ શિખાતંતુ અક્ષતંતુ રેડિયલની કાંઠ અને સ્વાનુ કોષ શિખાતંતુ દ્વારા સંવેદના રાસાયણિક સ્વરૂપે એનું મેળવીને અર્થઘટન કરે આવેગ પેદા થાય એ આવેગ કોષકાય મારફતે વહન પામી અને એ ચેતાક સુધી પહોંચે છે। બે ચેતાકોષોના ચેતાક્ષની વચ્ચેની જે જગ્યા ચેતો પાદમ ત્યાં રસાયણો છોડે છે, એક કોષમાંથી બીજા કોષમાં ફરીથી પાછી એ રાસાયણિક પ્રક્રિયા થાય અને એનો આવેગ પેદા થાય, આ રીતે સંવેદના આગળ પસાર। એથી આગળની બાજુ આપણે જઈએ, આજે નવો એક ટોપિક લેવું છે સંવેદના ગ્રાહ્યો એટલે શું, સંવેદના એટલે સંવેદનાઓ જુદા જુદા પ્રકારની સંવેદનાઓ છે, સ્પર્શની સંવેદના, ગ્રાહ્યની સંવેદના, રસની સંવેદના, સ્પર્શની, પ્રકાશની અને ધ્વનિની સંવેદના। આવી સંવેદનાઓ જે ગ્રહણ કરતા અંગો છે એને સંવેદના ગ્રાહીઓ અથવા સંવેદના ગ્રાહી અંગો, અંગો છે એટલે અંગો સંવેદના ગ્રાહી અંગો, પણ એવા અંગો પર રહેલા જે ઘટકો છે જે સંવેદના ગ્રહણ કરે છે એને કહેવાય સંવેદના ગ્રાહી। કોને કહે છે સંવેદના ગ્રાહી? કે મનુષ્યના અર્થમાં આપણે પહેલા મળી ગયા છે આવા સંવેદના ગ્રાહી પ્રાણીઓમાં પણ, તો મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે બાહ્ય ફેરફાર પ્રતિચાર બહારથી કોઈના દ્વારા કરવામાં આવે, બહાર ઉત્પન્ન થયેલો ધ્વનિને સાંભળવાનો, પ્રકાશની તીવ્રતાને મેળવવાની જાણવાનો, તો એવા મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવાની વિશિષ્ટ રચના એને સંવેદના ગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે। એવા સંવેદના ગ્રાહી એકમ રસગ્રાહી એકમ, ગ્રાહગ્રાહી એકમ, સ્પર્શગ્રાહી એકમ, પ્રકાશગ્રાહી એકમ અને ધ્વનિગ્રાહી એકમ। રસગ્રાહી કોઈ પણ પ્રકારનો રસ જેને ગ્રહણ કરે, જેને ઓળખે, એ કામ કોનું છે, ક્યાં આવેલું છે, એ જીભની સપાટી પર રસગ્રાહી એકમ બને છે જે સ્વાદની ઓળખ કરે છે। ગ્રાહગ્રાહી નાકના લગતા સુગંધ અને એને ઓળખવા માટેના એકમો ગ્રાહગ્રાહી એકમો તરીકે જે ક્યાં આવેલા છે કે આપણા નાકની અંદર અંદરની સપાટી એટલે જે બહારનું અંદરનું સૌથી ઉપરનું જે પર હોય એવા અધિસ્તરની અંદર એ સ્થાન ધરાવે છે, કોણ?
ग्राण ग्राही संवेदना ग्राही एकम अने एनु काम छे गंधने ओळख स्पर्श ग्राही एकम कोई पण वस्तु ने अड़कवाथी अथवा वस्तुनो तमने स्पर्श थाय ए स्पर्श ने समझवानी स्पर्श ग्राही एकम क्या आवेला छे त्वचा ने अने स्पर्श नी ओळख प्रकाश ग्राही एकम क्या आवेला छे ते आंखमां अने ए दृश्य नी ओळख करे छे अने छेल्ले ध्वनि ग्राही एकम सांभळवा माटे अवाज ना ग्रहण करवाता एकम स्वाभाविक छे क्या आवेला छे कणमां એમાં અંતઃકરણ એટલે તમે નંબર ઉપર મળ્યા છો બાહ્યકરણ મધ્યકરણ અને અંતઃકરણ એવા અંતઃકરણ એટલે કરણની અંદરની બાજુ અને એને અવાજની ઓળખ કોનો અવાજ છે બધા નાખે પણ એવા અવાજને આપણે ઓળખી શકતો હોય છે આપણો મિત્રનો અવાજ હોય કે આપણે સરનો કોઈ અવાજ હોય તમે આંખો બંધ કરીને સાંભળતા હો ટીવી ઉપર યુટ્યુબ ઉપર કોઈ સાઈડ પર વિડીયો ચાલતો હોય તો એ અવાજને તમારા કર્ણપટલ અંતઃકરણ દ્વારા ધ્વનિગ્રાહી એકમ વડે ઓળખી લેવામાં આવે છે કે આ અવાજ કોનો છે એટલે આ જે પ્રોસેસ અથવા પ્રક્રિયા આપણે પડ્યા સંવેદનાગ્રાહી અને સંવેદનાગ્રાહી અંગો સંવેદનાગ્રાહી અંગોમાં સંવેદનાગ્રાહીઓ આવેલા છે સંવેદનાગ્રાહીઓ ક્યાં આવેલા છે સ્થાન અને શું કાર્ય કરે છે એ રચના હવે આપણે જાણીએ છીએ કે સંકલન અને નિયંત્રણ અથવા તો નિયંત્રણ અને સંકલનમાં માનવ શરીરમાં બધી જ તમામ ક્રિયાઓનું જો વળું મથક જો હોય તો એ આપણું મગજ છે અને બીજા નંબરે કરોડરજ્જુ છે આ કરોડરજ્જુ અને મગજનું કામ આપણી શાળાના આચાર્યને સુપરવાઇઝર કરે છે મગજને આપણે આચાર્ય કહી શકીએ અને કરોડરજ્જુને સુપરવાઇઝર સાહેબનું સ્થાન આપી શકીએ મગજની જાણ અને કરોડરજ્જુની જાણ બાદ શરીરમાં કોઈ ક્રિયા થઈ શકતી નથી કોઈ પણ અંગમાં જ કોઈ પણ અંગતંત્રમાં જ કે શરીરના કોઈ પણ સંવેદના ગ્રાહી અંગમાંથી જલ્દી સંવેદના કરોડરજ્જુમાં થઈને જ મગજમાં પહોંચતી હોય છે અને મગજમાંથી એનો સંદેશ ઓર્ડર પ્રતિચાર કરોડરજ્જુમાં થઈને જ કાર્યકારી અંગ સુધી પહોંચતો હોય છે ફરીથી સમજો કોઈ પણ અંગમાંથી જતી સંવેદના અંગમાંથી ચેતાઓ દ્વારા સવાલો બધા ચેતાઓ સાથે બનેલી છે તો અગાઉ મેં તમને સમજાવ્યું છે કે ચેતાકોષમાંથી ચેતાઓ બને છે ચેતાકોષોની રચનાથી તંતુની રચના થઈને ચેતાઓ બને ચેતાકોષોને ચેતાતંતુ ચેતાતંતુમાંથી ચેતાઓ અને ચેતાઓમાંથી સંવેદી ચેતાઓ અને ચાલક ચેતાઓ પ્રેરક ચેતાઓ વગેરે અને એનું જોડાણ મગજ પણ માધ્યમ છે કરોડરજ્જુ ફરી અંગમાંથી જતી ચેતાઓ જે તે અંગમાંથી પસાર થઈને જતી ચેતાઓ પ્રથમ કરોડરજ્જુમાં અને કરોડરજ્જુથી પછી મગજમાં સંદેશો પહોંચાડે છે જ્યારે મગજની અંદર એનું અર્થઘટનના વિશ્લેષણ થાય અને વિશ્લેષણ થયા પછી પૃથ્થકરણ થયા પછી કાર્યકારી અંગ સુધી પાછું પ્રેરક ચેતા દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે ત્યારે એ કરોડરજ્જુમાં આવશે પહેલા અને કરોડરજ્જુમાં થઈને એ કાર્યકારી અંગ સુધી પહોંચશે પણ કહેવાનો તાત્પર્ય કે સંવેદી ચેતાઓ અને ચાલક ચેતાઓ ભેગી ક્યાં થાય છે તો પહેલા કરોડરજ્જુ હવે ઘણી બધી ક્રિયાઓ એવી છે કે સંવેદના સંવેદી ચેતા દ્વારા જાય અને મગજમાં પહોંચે
સમજવામાં થોડો સમય લાગે છે, પણ આપણા વ્યવહારમાં જીવનમાં બધી જ ક્રિયાઓ આટલી શાંતિથી થવી જરૂરી હોતી નથી. એક ઉદાહરણ તમને કે આપણે કંઈક કામ કરી રહ્યા છીએ અને આપણો હાથ એ પ્રક્રિયા કરતો ગરમ વસ્તુને અડકી જાય છે. જો તમે માની લો કે ગરમ વસ્તુને હાથ અડક્યા પછી એ સંવેદના સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં થઈને મગજમાં જાય અને મગજનું પૃથ્થકરણ કરે અને પછી સંદેશો પાછો મોકલે અને કાર્યકારી અંગને ઉત્તેજિત કરીને પૃથ્થકરણ કર્યા પછી હાથને જો પાછો લેવાનો થાય તો આ ઘટનામાં ઘણો સમય લાગી જાય, જેના કારણે કાં તો આપણો હાથ ફળી પડે છે. મિત્રો, આવું થતું નથી કેમ? કે તે સમય પરાવર્તી ક્રિયા આપણા અંગોમાં થતી જોવા મળે છે. મગજના ઐચ્છિક કેન્દ્રોની છાણ બહાર, મતલબ એટલે કે મગજની છાણ બહાર, ઐચ્છિક કેન્દ્રોને મગજને ખબર પડે એવા કેન્દ્રો અથવા તો મગજની ઈચ્છાથી થતા કેન્દ્રો, મગજની જાણવા એના કેન્દ્રોની જાણવા ઉત્તેજના સામે દર્શાવાતા કઈ ઉત્તેજના? તમારો હાથ ઇસ્ત્રીને કે કોઈ ગરમ વસ્તુને અડક્યો છે, એની સામે અનૈચ્છિક અને ઝડપી પ્રતિક્રિયા. મગજની જાણવા અનૈચ્છિક, મગજને ખબર જ નથી અને ઝડપી પ્રતિકાર કરવાનો છે. ત્યારે એવો જે પ્રતિચાર થાય, એવી જે ક્રિયા થાય, એ ક્રિયાને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આવી પરાવર્તી ક્રિયા મગજને જાણવા કોણ કરે છે? મેં તમને કીધું એમ કે સંવેદી ચેતા સંવેદના લઈને કરોડરજ્જુમાં થઈને મગજમાં જાય, મગજ ઉત્તકરણ કરીને એને ઉત્તેજિત અંદરે ચાલક ચેતા દ્વારા સંદેશો મોકલીને ઉત્તેજિત અંગને ઉત્તેજિત કરે. આ બંને ચેતાઓ સંવેદી ચેતા અને ચાલક ચેતા કરોડરજ્જુમાં મળે છે, ત્યારે મગજની જાણવા કરોડરજ્જુ જ આ પ્રક્રિયા કરી નાખે છે. એવી ક્રિયાને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યાખ્યા એમ પણ લઈ શકાય કે મગજની જાણવા સંવેદી અંગથી સંવેદના કરોડરજ્જુમાં આવે અને કરોડરજ્જુ દ્વારા જ ચાલક ચેતાને ઉત્તેજિત કરી કાર્યકારી અંગ સાથે અથવા તો પાસે ક્રિયા કરાવવામાં આવે છે. આવી ક્રિયાને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, દૈનિક જીવનમાં ઘણી ઘટનાઓ એવી છે કે તમે કોઈ બીજી પ્રક્રિયા કરતા હો અને બીજી પ્રક્રિયા કરતા કરતા અન્ય બીજી પ્રક્રિયા પણ જન્મ લેતી હોય છે અને એ પ્રક્રિયા થતી પણ હોય છે. આપણા મગજને એની જાણ નથી હોતી કે તમે ભણવા બેઠા છો, વાંચી રહ્યા છો એ ખબર છે, પણ વાંચતા વાંચતા કેટલા ભગાસા ખાધા એ આપણને ખબર નથી. તમે સ્કૂટર કે બાઇક કે ગાડી ચલાવી રહ્યા છો, તમારું મગજ ડ્રાઇવિંગમાં છે, સાયકલ ચલાવવામાં છે અથવા તો ગાડી ચલાવવામાં છે અને તમને છીંક ક્યારે આવે છે એ આપણને ખબર હોતી જ નથી, અથવા તો એ છીંક આવવાની પ્રક્રિયા આવીને પૂરી થઈ જાય છે, એનું સંકલન કરોડરજ્જુ કરી દે છે. એટલે ઉધરસ ખાવી, મગા સુખાવું અને છીંક આવી એ પ્રક્રિયાઓ પરાવર્તી ક્રિયાના ઉદાહરણ છે. આપણા શરીરમાં શ્વાસોચ્છવાસની પ્રક્રિયા આગળ આપણે તમને ભણાવી છે, શ્વાસોચ્છવાસની ક્રિયા. અને તમને ક્યાં ખબર પડે છે કે મને ક્યાં ખબર પડે છે કે ઉરોધર પટલ વિકોચન પામીને ઉપરની બાજુ આવે છે, ફેફસા સંકોચાય છે, શ્વાસ ઉચ્છવાસ બહાર નીકળી જાય છે,
उदाहरण प्रश्न परावर्ती कमान शू
તેને સમજાવો પરાવર્તી કમાની વ્યાખ્યા પરાવર્તી ક્રિયામાં જોડાયેલ અંતરવાહી અંતરવાહી મતલબ સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે ચાલક ચેતા જે સંવેદના લઈ જાય પ્રતિકાર લઈ જાય છે પ્રેરક ચેતા અને કરોડરજ્જુ સહિતના